चैप्टर 6 વિકલિતના ઉપયોગોમાં આપણે ગયા લેક્ચરમાં વધતા અને ઘટતા વિધેયો વિશે ચર્ચા કરેલી, એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આપણે સમજેલા. આગળનો નેક્સ્ટ ટોપિક છે સ્પર્શક અને અભિનય. તમારે ફિઝિક્સમાં આવે છે કે કોઈ પણ વક્રનો કોઈ બિંદુ આગળ સ્પર્શક દોરવાનો હોય તો સ્પર્શકનો ઢાળ મેળવો. ફિઝિક્સમાં આવું સમીકરણ હોય છે સ્પર્શકનો ઢાળ મેળવો. તો આપણી પાસે આ કોઈ વક્ર છે, આ બિંદુ આગળ આપણે આ જે એક બિંદુમાંથી પસાર થતી રેખા એ શું કહેવામાં આવે છે, તે વક્રનો સ્પર્શક કહે છે. અને આ વક્રનો સ્પર્શક તમારે મેળવવાનો હોય, તમે આ રીતે કઈક એંગલ કરીને કાટખૂણો કરીને તેની લંબાઈ માપો છો, તો એ તમે ફિઝિક્સમાં તમે આ અભ્યાસ કરેલો છે, તમને ફિઝિક્સમાં આ રીતે સમજાવી દીધેલું છે. ડીવાય બાય ડીએક્સ વક્રનું સમીકરણ છે. ધારો કે વાય બરાબર એફ ઓફ એક્સ ના સ્પર્શકનો ઢાળ, એટલે તમારે શું મેળવવાનું હોય છે, ડીવાય બાય ડીએક્સ. તો ત્યારે તમને આ એટલું સમજાવી દીધું હતું કે ડીવાય બાય ડીએક્સ કઈ રીતે મેળવવું. ત્યાં તમારે ફક્ત સુરેખ સમીકરણ હોય છે વક્રનો, અને એનો ડીવાય બાય ડીએક્સ જે પ્રમાણિત સૂત્ર છે તે નિયમનો ઉપયોગ કરીને આપણે ધોરણ 11માં તમે ફિઝિક્સમાં આનો અભ્યાસ કરેલો હતો. હવે સ્પર્શકનો ઢાળ એટલે કંઈ નથી પણ વક્રનો કોઈ બિંદુ આગળ વિકર્ણ. y બરાબર f ઓફ x વક્ર આપેલો હોય, વક્રનું સમીકરણ આપેલું હોય, તો આ વક્રનું સમીકરણ જે છે તેનું વિકલન કરો x ને સાપેક્ષ, એટલે કે સ્પર્શકનો ઢાળ મળે છે. હવે તમારે આ સ્પર્શકનો ઢાળ પર ચોક્કસ બિંદુ આગળ મેળવવો છે, તો સ્પર્શકનો ઢાળ આપણે કયા બિંદુ આગળ મેળવીએ, x0 y0 બિંદુ આગળ મેળવીએ, તો dy by dx એ x0 y0 આ રીતે આપણે x અને y ની કિંમત જે તમને મળે એમાં તમે x0 અને y0 તેની કિંમત મૂકો છો. તો કોઈ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ એટલે dy by dx એ x0 y0. આ આપણે ફિઝિક્સમાં અભ્યાસ કરેલો છે તે જ છે, પરંતુ ફિઝિક્સમાં અભ્યાસ કરીને ગણિતમાં નથી આવવાનું. હકીકતે આપણે ગણિતમાં વિકલન વિશે અભ્યાસ કરીએ છીએ, તેનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં કરીએ છીએ. તો આ રીતે x0 y0 બિંદુમાંથી પસાર થતી અને નિશ્ચિત ઢાળ m વાળી રેખાનું સમીકરણ આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરેલો છે. રેખાનું સમીકરણ અલગ અલગ પ્રકારના રેખાના સમીકરણ કઈ રીતે મેળવવા, પાંચ પ્રકારના રેખાના સમીકરણ આપણે અલગ અલગ રીતે મેળવેલા હતા. તેમાંનું આ એક છે, કયું છે કે નિશ્ચિત બિંદુ માંથી પસાર થતી અને m ઢાળ વાળી રેખાનું સમીકરણ y બરાબર y0 સોરી y માઇનસ y0 બરાબર m ઇન્ટુ x માઇનસ x0, આનો અભ્યાસ આપણે કરી ચૂકેલા છીએ ધોરણ 11. હવે આ રેખા એક વક્ર છે, તેવી જ રીતે કોઈ અન્ય વક્રનું સમીકરણ હોય જેમ આપણે પરવલય ઉપવલય અતિવલય વિશે આપણે અભ્યાસ કરેલો હતો, તેવી જ રીતે ધારો કે y બરાબર f ઓફ x કોઈ વક્રનું સમીકરણ છે. આ વક્રના સમીકરણને એટલે કે f ઓફ x ને x0 y0 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શાના માટે દર્શાવવામાં આવે છે, dy by dx એટલે કે વક્રનું x ને સાપેક્ષ વિકલન કોઈ ચોક્કસ બિંદુ આગળ જે તમને કિંમત મળે છે તે શું મળે છે, સ્પર્શકનો ઢાળ મળે છે. તો dy by dx એટલે x0 y0 બરાબર f ડેશ x0 વડે પણ આપણે એને દર્શાવી શકીએ, તો આ વડે દર્શાવવામાં આવે છે સ્પર્શકનો ઢાળ. હવે તમે સ્પર્શકનો ઢાળ મેળવી લીધો, હવે આપણે તેનો ઉપયોગ કરીને સ્પર્શકનું સમીકરણ મેળવશે. જે રીતે આપણે અહીંયા રેખા માટે જે ઢાળ મેળવેલો હતો એમ ઢાળ વાળી અને પછી તેનું સમીકરણ, એ જ રીતે અહીંયા y બરાબર f ઓફ x ના બિંદુ x0 y0 આગળના સ્પર્શકનું સમીકરણ y માઇનસ y0 બરાબર f ડેશ x0 ઇન્ટુ x માઇનસ x0. આ સ્પર્શકનું સમીકરણ તમારે યાદ રાખવાનું છે. સ્પર્શકનો ઢાળ શું કહે છે,
f dash x 0 અથવા તો dy by dx at x 0 y 0 તો આને આપણે શું કહીએ સ્પર્શક કહીએ બિંદુ વક્રના કોઈ ચોક્કસ બિંદુ આગળનો સ્પર્શક y બરાબર f of x આગળનો કોઈ ચોક્કસ બિંદુ આગળનો સ્પર્શક તો આ રીતે તમે સ્પર્શકનો ઢાળ અને સ્પર્શકનું સમીકરણ મેળવી શકો છો હવે અભિનમ તો વક્રનો અભિનમ વક્રનો તમે અભિનમ દોરો એટલે તે હંમેશા શું હોય સ્પર્શકને લંબ આપણે આ કોઈ એ બિંદુ આગળ આપણે સ્પર્શકનું સમીકરણ મેળવીએ છીએ તો આ તમારે એ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ એ એ આગળ સ્પર્શક તો તેને લંબ હોય સ્પર્શકને લંબ હોય તેને શું કહેવામાં આવે છે એ આગળનો અભિલંબ વક્રનો અભિલંબ તો અને આ છે આપણો વક્ર y બરાબર f x તો આ વક્રનો કોઈ એક બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે વક્રનો સ્પર્શક ત્યારબાદ સ્પર્શકને લંબ એટલે શું કહેશું વક્રનો અભિલંબ તો અભિલંબ એ સ્પર્શકને લંબ હોય છે જો f dash x 0 not equals to 0 એટલે આપણે જે અહીંયા વિકલન મેળવીએ છીએ એટલે કે ઢાળ મેળવીએ છીએ કે શૂન્ય ન હોય તો y બરાબર f of x ને x 0 y 0 બિંદુ આગળના અભિલંબનો ઢાળ અભિલંબનો ઢાળ શું થશે માઈનસ 1 ના છેદમાં f dash x 0 માઈનસ 1 ના છેદમાં f dash x 0 એનો ઢાળ થશે અભિલંબનો તો અભિલંબનો ઢાળ જો તમને આ રીતે મળી જાય પછી તમે અભિલંબનું સમીકરણ મેળવી શકો છો માટે y બરાબર f of x ના બિંદુ x0 y0 આગળના અભિલંબનું સમીકરણ અભિલંબનો ઢાળ તમને મળે છે માઇનસ 1 ના છેદમાં f dash x0 અભિલંબનું સમીકરણ તો y માઇનસ y0 બરાબર માઇનસ 1 ના છેદમાં f dash x0 ગુણ્યા x માઇનસ x0 આ બધા સ્પર્શકના અભિલંબના સમીકરણનો સમાન સ્વરૂપ છે આ રેખાનો સ્પર્શકનું સમીકરણ રેખાનું સમીકરણ એટલે તમે પછી અહીંયા આગળ વક્રના સ્પર્શકનું સમીકરણ અને વક્રના બિંદુ ચોક્કસ બિંદુ x0 y0 આગળ અભિલંબનું સમીકરણ તો આ તમે યાદ રાખશો સમીકરણ એ સૂત્ર y માઇનસ y0 બરાબર માઇનસ 1 ના છેદમાં f dash x0 ગુણ્યા x માઇનસ x0 આ માઇનસ અથવા તો f dash x0 ને આપણે આ બાજુ ગુણાવી દઈએ તો અભિલંબનું સમીકરણ શું થશે y માઇનસ y0 ગુણ્યા f dash x0 બરાબર માઇનસ x માઇનસ x0 તો આ તમારે સામાન્ય બહુપદી પ્રકારનું સમીકરણ હોય વક્રનું તો સ્પર્શકનો ઢાળ સ્પર્શકનું સમીકરણ અભિલંબનો ઢાળ અને અભિલંબનું સમીકરણ આ રીતે તમે મેળવી શકો છો હવે તમને સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે અન્ય બીજો તમારે બીજું સ્વરૂપ છે કે જ્યારે વક્રનું સમીકરણ ત્રિકોણમિતિ વિધેયમાં હોય વક્રનું સમીકરણ ત્રિકોણમિતિય વિધેયમાં હોય ત્યારે જો સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો જો સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો સ્પર્શકનો ઢાળ dy/dx બરાબર શું થશે tan થીટા આ તમારે ત્રિકોણમિતિ સ્વરૂપમાં હોય ત્યારે જો આપણે અહીંયા આ છે આપણી પાસે આ તમને શું કીધું છે a આગળનો સ્પર્શકનું સમીકરણ છે એ આગળનો સ્પર્શક હવે તમારે ત્રિકોણમિતિ સ્વરૂપમાં હોય તો ધારો કે આપણી પાસે આ x અક્ષ છે આ y અક્ષ હવે આ જે શું કહે છે કે સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે એટલે આ સ્પર્શક તમે અહીંયા આગળ લંબાવો તો આ x અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે થીટા માપનો ખૂણો બનાવે છે બરાબર છે આ થીટા માપનો ખૂણો બનાવે તો સ્પર્શક નો ઢાળ dy/dx બરાબર શું થશે tan થીટા એટલે કે આ જે f dash x 0 અથવા તો dy/dx આપણે મેળવ્યા તે કેસ કિંમત થશે tan થીટા અને tan થીટા તમને સ્પર્શક નો ઢાળ મળી જાય તો પછી સ્પર્શક નું સમીકરણ અહીંયા તમે કિંમત મૂકી સમીકરણમાં ઢાળની કિંમત મૂકીને સ્પર્શક નું સમીકરણ મેળવી શકાય છે
તો આ ખાસ તમારે ચાર સૂત્ર યાદ રાખવાના છે. સ્પર્શકનો ઢાળ એટલે કે dy / dx કોઈ ચોક્કસ બિંદુ આગળ એટલે x0 y0 તમારે x અને y ની કિંમત મૂકવાની. સ્પર્શકનું સમીકરણ y - y0 / f / x0 x - x0. અભિલંબ સ્પર્શકને લંબ હોય અને જો f / x0 રોટિક ઓછું 0 તો અભિલંબનો ઢાળ સૌપ્રથમ તમારે શું મેળવવાનું છે અભિલંબનો ઢાળ. અભિલંબનો ઢાળ માઇનસ 1 ના છેદમાં f / x0 અને અભિલંબનું સમીકરણ કોઈ પણ બે સ્વરૂપમાં તમે ઉપયોગ કરી શકો y - y0 બરાબર માઇનસ 1 ના છેદમાં f / x0 ગુણ્યા x - x0. ત્રિકોણમિતિ સ્વરૂપમાં હોય બરાબર છે એટલે કે ધ્રુવીય સ્વરૂપ પણ આને કહી શકાય. તો ધ્રુવીય સ્વરૂપમાં સ્પર્શકનો ઢાળ dy / dx બરાબર શું થશે tan થીટા. અને આ તમે કિંમત મૂકી અને સ્પર્શકનું અને અભિલંબનું બંને સમીકરણ તમે મેળવી શકો છો. તો આ વાત થઈ આપણે સમીકરણ જે તમારે પાંચ યાદ રાખવાના છે તે. આગળ જોઈએ આપણે સ્પર્શક અને અભિલંબના સમીકરણ અને ઢાળ મેળવવાના ઉદાહરણ. ઉદાહરણ 14 x બરાબર 2 આગળ વક્ર y બરાબર x ઘન ઓછા x ના સ્પર્શકનો ઢાળ મેળવો. સ્પર્શકનો ઢાળ એટલે કે dy / dx કયા બિંદુ આગળ મેળવવાનું છે x બરાબર 2 આગળ. તો સ્પર્શકનો ઢાળ dy / dx dy / dx એટલે કે વક્રનું x ને સાપેક્ષ વિકલન. dy / dx બરાબર x ઘન ઓછા સોરી x ઘન નું વિકલન 3x વર્ગ ઓછા x નું વિકલન 1. કયા બિંદુ આગળ આપણે મેળવવાનું છે x બરાબર 2 આગળ. તો dy / dx એ x બરાબર 2 એટલે x equals to 2 એટલે કે dy / dx તમને જે કિંમત મળેલી છે તેમાં x બરાબર કેટલી કિંમત મૂકશો 2 કિંમત મૂકશો 3 ગુણ્યા 2 નો વર્ગ ઓછા 1 એટલે 4 તેરી 12 ઓછા 1 એટલે 11. તો સ્પર્શકનો ઢાળ તમને કેવો આવે છે dy / dx x બરાબર 2 આગળ 11 મળે છે. ઉદાહરણ 15 આપણે સમજીએ તો વક્ર y બરાબર વર્ગમૂળમાં 4x ઓછા 3 ઓછા 1 ને વક્રનું સમીકરણ આપેલું છે y બરાબર વર્ગમૂળમાં 4x ઓછા 3 ઓછા 1 ને બે તૃતીયાંશ ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો. કેટલા ઢાળ કેવો આપેલો છે ઢાળ બરાબર બે તૃતીયાંશ એટલે કે dy / dx ની કિંમત બે તૃતીયાંશ છે કોઈ બિંદુ આગળ બરાબર છે. કોઈ બિંદુ આગળ તેની કિંમત એટલે કે ઢાળની કિંમત કેવી આપેલી છે 2/3. તો સ્પર્શ બિંદુ મેળવો. સ્પર્શ બિંદુ મેળવો એટલે કયા બિંદુ આગળ 2/3 ઢાળ મળે છે તો તે બિંદુ આપણે x0 y0 ની કિંમત મેળવવાની છે. તો હવે આપણે જાણીએ છીએ કે ઢાળ મેળવવા માટે આપણે શું મેળવવાનું છે વિકલન y બરાબર વર્ગમૂળમાં 4x ઓછા 3 ઓછા 1 નું વિકલન. તો અહીં y બરાબર વર્ગમૂળમાં 4x ઓછા 3 ઓછા 1 માટે dy / dx dy / dx બરાબર કેટલા થશે આ વર્ગમૂળમાં છે એટલે 4x ઓછા 3 ની 1 દૂત્યાંશ ઘાત. 1 દૂત્યાંશ ઘાત એટલે ઘાત આગળ અને 1 ઘાત ઓછી તો આ થશે ઘાત આગળ એટલે 1/2 4x ઓછા 3 ની માઇનસ 1 દૂત્યાંશ ઘાત અને માઇનસ 1 નું વિકલન 0. તો વિકલન તમને શું મળે છે dy / dx બરાબર 1 દૂત્યાંશ 4x ઓછા 3 ની માઇનસ 1 દૂત્યાંશ ઘાત. હવે આ વર્ગમૂળમાં x હોય તો આ પ્રમાણિત સૂત્ર છે બરાબર છે પરંતુ આ પ્રમાણિત જે સંયોજિત વિધેય છે એટલે ગુણ્યા 4x ઓછા 3 નું વિકલન 4 4x ઓછા 3 નું વિકલન 4 આ થશે વિકલન મળે છે. આ 4 ના છેદમાં 2 એટલે 2 અને માઇનસ 1 દૂત્યાંશ ભાગ માઇનસ છે એટલે આપણે છેદમાં લઈ જઈએ એટલે ઋણ છે તે ધન થશે છેદમાં 4 2 2 ના છેદમાં વર્ગમૂળમાં 4x ઓછા 3 આ તમને મળે છે dy / dx. પરંતુ ઢાળ એટલે કે dy / dx ની કિંમત કેટલી આપેલી છે 2 ના છેદમાં 3
માટે 2/3 બરાબર 2 વર્ગમૂળમાં 4x 3 આ બે બે જશે આ બાજુ બંને બાજુથી અને માટે વર્ગમૂળમાં 4x 3 બરાબર 3 બંને બાજુ વર્ગ કરો એટલે 4x 3 બરાબર 9 વર્ગ કરતા આ સ્ટેપ મળે છે તમને બરાબર છે માટે 4x બરાબર 9 માઈનસ 3 છે આ બાજુ લઈ જશે એટલે 9 વત્તા 3 12 માટે x બરાબર 12 ના છેદમાં 4 બરાબર 3 એટલે કે જે બિંદુ આપણે મેળવવાનું છે જે બિંદુ સ્પર્શ બિંદુ એટલે કે x 0 બરાબર 3 હવે x બરાબર 3 જે મળે છે તે સમીકરણ આપણે વક્રના સમીકરણમાં કિંમત મૂકી કારણ કે આ બિંદુ જે છે તે કયા બિંદુ હોય વક્ર પરનું બિંદુ હોય વક્ર પરનું બિંદુ હોવાથી તે વક્રના સમીકરણનું સમાધાન કરે તો હવે y બરાબર વર્ગમૂળમાં 4x 3 1 માં x બરાબર 3 ગુણતા y ની કિંમત મળશે y બરાબર વર્ગમૂળમાં x બરાબર 3 મૂકો એટલે 4 તેની 12 3 1 વર્ગમૂળ 9 1 3 1 બરાબર 2 y બરાબર કેટલા મળે છે 2 એટલે કે y 0 બરાબર 2 માટે સ્પર્શ બિંદુ x 0 y 0 જે બિંદુ આગળ આપણે ઢાળ મેળવેલો છે એ કેટલા થશે x ની કિંમત 3 અને y ની કિંમત 2 x 0 y 0 બરાબર 3 2 આ સ્પર્શ બિંદુની કિંમત માંગે જે સ્પર્શ બિંદુ છે તે આપણે 3 2 મળે છે